ગણેશ ગણેશાય નમો તો આજે આપણે ભાદરવો માસ અત્યારે ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષ પણ ચાલી રહ્યો છે તો શ્રાદ્ધ પક્ષમાં આપણે ગુરુડ પુરાણ અનુસાર પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ વિધિ કઈ રીતે કરવી તે આજે આપણે સાંભળવાનું છે અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરતા જજો અને ચેનલને આવા જ વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃ તુપ્તિની વિધિ જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે ભાદરવા મહિનાના એકમ તિથિથી શરૂ થાય છે જે અમાસ તિથિ સુધી ચાલે છે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને પિતૃઓના આશીર્વાદ આપે છે તેમની કૃપાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે એટલા માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે તે આપણા પૂર્વજો છે જે આપણને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે તેની મદદ પ્રજ્ઞા એટલે અંતર્જ્ઞાન દ્વારા આપણા સુધી પહોંચે છે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈને ભાદરવા મહિનાની અમાસ સુધીના પક્ષને મહાલય અથવા તો શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે આ પક્ષમાં મૃત વ્યક્તિના પુત્ર અને પૌત્રો દ્વારા તેની મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે આ શ્રાદ્ધ પર્વમાં પિતૃઓને અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનું અર્પણ કરવામાં આવે છે આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને દીર્ઘાયુ સ્વાસ્થ્ય ધન સ્વર્ગની પ્રાપ્તિ જેવા તમામ ખુશીઓ આપે છે શાસ્ત્ર કહે છે કે પુત્રમ નકારમ ત્રાયત્રી અતિ પુત્ર એટલે કે જે નર્કમાંથી બચાવે તે પુત્ર છે શ્રાદ્ધ કરવાથી જ પુત્ર જીવનમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકે છે પૂર્વજો કોણ છે અને ક્યાં છે એવી શંકાને લીધે જે લોકો શ્રાદ્ધ નથી કરતા આ શંકાનું નિવારણ કરતી વખતે ઋષિ માર્કંડીય કહે છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધ એ પોતાના સંતાનના ઘરના દ્વારે સૂર્યોદયના સમયથી જ આવીને બેસી જાય છે એવી આશા ભોજન કરી દેશે પરંતુ સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી પિતૃઓને જ્યારે ભોજન પ્રાપ્ત થતું નથી તો તેઓ નિરાશ અને ક્રોધિત થઈને પોતાના પિતૃલોકમાં પાછા જતા રહે છે શાસ્ત્રમાં શ્રાદ્ધની અનિવાર્યતા બતાવવામાં આવે છે આ શક્તિને લીધે જીવ આ જીવનમાં પુણ્ય અને પાપ બંને કર્મ કરે છે પુણ્યનું ફળ સ્વર્ગ છે અને પાપનું ફળ નર્ક છે નર્કમાં પાપીઓને સતત યાતનાઓ ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે જુદા જુદા જન્મોમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નર્કનું સુખ ભોગવ્યા પછી આત્મા ફરી ચોર્યાસી લાખ જન્મોની યાત્રાએ નીકળે છે તેથી પુત્રો અને પૌત્રોની ફરજ છે કે તેઓ તેમના માતા પિતા અને પૂર્વજો માટે ભક્તિભાવ સાથે આવા શાસ્ત્ર આધારિત કાર્ય કરે જેથી તે મૃત જીવો પર લોકમાં અથવા અન્ય લોકમાં પણ સુખ પ્રાપ્તિ કરી શકે દેવતાઓ પહેલા પૂર્વજોની પ્રસન્ન કરવા વધુ કલ્યાણકારી હોય છે શાસ્ત્રમાં મૃત્યુ પછી સંસ્કાર પિંડદાન તર્પણ શ્રાદ્ધ એકાશા સનપિંડીકરણ અશોચાદી નિર્ણય કર્મ વિપાક વગેરે દ્વારા પાપોના વિધાનનું આશ્ચય કરવાનું કહેવામાં આવ્યું છે પિતૃશ્રાદ્ધ આપણે ક્યારે કરવું જોઈએ તો ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે પૂનમે એ લોકોનું શ્રાદ્ધ કરાય જેમનું મૃત્યુ પૂનમના દિવસે થયું હોય આમ તો જ્ઞાત અજ્ઞાત બધાનું શ્રાદ્ધ ભાદરવા મહિનાના અમાસે કરવામાં આવે છે શ્રાદ્ધ માટે માત્ર ત્રણ પેઢીઓ માટે જ છે ધાર્મિક ગ્રંથ અનુસાર જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પરલોકથી પૂર્વજો પોતાના સંબંધીઓ પાસે પાછા આવે છે દેવતુલ્ય સ્થિતિમાં ત્રણ પેઢીના પૂર્વજોની ગણતરી થાય છે પિતાની વસુની સમાન રુદ્રાદાદાની સમાન અને પરદાદા આદિત્યની સમાન માનવામાં આવે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે મનુષ્યની સ્મરણ શક્તિ માત્ર ત્રણ પેઢીઓ સુધી જ સીમિત રહે છે કાગડો કૂતરો અને ગાયને યમનું પ્રતિક માનવામાં આવ્યું છે ગાયને વેતણિક પાર કરનારી કહેવાય છે કાગડાને ભવિષ્ય વક્તા અને કૂતરાને દૃષ્ટાની નિશાની માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ દરમિયાન તેમને ભોજન પણ આપવામાં આવે છે આપણા પૂર્વજો મૃત્યુ પછી ક્યાં જીવનમાં ગયા તે આપણે જાણતા નથી તેથી ગાય કૂતરા અને કાગડાઓને ખોરાક આપવામાં આવે છે શ્રાદ્ધ આપણે કેવી રીતે કરવું જોઈએ તો સૌ પ્રથમ યમના કાગડા કૂતરા અડધા અડધા કાઢો તેમાં તમામ ભોજનની કેટલીક વસ્તુઓ મૂકો પછી એક વાસણમાં દૂધ પાણી તલ ફૂલ લો કુશ કાળા તલ સાથે ત્રણ વખત તર્પણ ચડાવું ઓમ પિતૃદેવો ભ્યોય નમઃ નો જાપ કરતા રહો તમે જે ઈચ્છો તે પ્રમાણે વસ્ત્ર વગેરે પિતૃઓના નિમિત્ત કાઢી રાખીને દાન કરો જે લોકો દૂરના વિસ્તારોમાં રહેતા હોય શ્રાદ્ધની સામગ્રી ઉપલબ્ધ ન હોય અથવા તો તર્પણ ચઢાવવાની વ્યવસ્થા ન હોય તો એક સરળ ઉપાય દ્વારા પૂર્વજોની તૃપ્તિ કરી શકે છે દક્ષિણ તરફ મુખ કરીને ઊભા રહો તમારા જમણા હાથના અંગૂઠાને પૃથ્વી તરફ કરો અને અગિયાર વાર ઓમ તસ્મે સૌધા નમઃ જાપ કરો આ રીતે તમારા પૂર્વજોને તમારી શ્રદ્ધાંજલિ હશે પૂર્વ પિતૃપક્ષ દરમિયાન ખાસ ઉપાયો આ રીતે કરવાના આવે છે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ ઉપરાંત તેને પૂર્વજોની દિશા પણ માનવામાં આવે છે પિતૃપક્ષમાં દરરોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ વરસાવે છે પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ ઘરના લોકોની ઘણી પ્રગતિ કરે છે અને જીવનમાં ઘણી સફળતાઓ મળે છે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે આ સિવાય પિતૃ પક્ષમાં રોજ પીપળાના ઝાડ નીચે દીવો કરવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે જો પિતૃપક્ષ દરમિયાન તમે પીપળાના ઝાડને પાણી આપશો અને દરરોજ ઘીનો દીવો કરો તો તમને એના આશીર્વાદ મળશે આ ઉપરાંત આ ઉપાય પિતૃદોષથી પણ રાહત આપે છે પણ અન્ય દિવસોમાં આ ભૂલ ન કરવી કે પિતૃપક્ષ દરમિયાન જ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે પરંતુ સામાન્ય દિવસોમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાની ભૂલ ન કરવી કારણ કે આ યમની દિશા છે આવું કરવાથી પરિવારને પરેશાની થઈ શકે છે અને પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ માર્કંડીય ઋષિ અનુસાર વિધિ કરવી જરૂરી છે બસ આ જ રીતે વિધિ કરવાથી તમે પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકો છો અને તમારા પણ પિતૃઓની હંમેશા માટે કૃપા બની રહે છે અને તમારા પણ પ્રસન્ન થાય છે બસ આ જ રીતે તમારા પૂર્વજો અને પિતૃઓનું અત્યારે ભાદરવા માસમાં શ્રાદ્ધ વિધિ કરવી ખૂબ જ જરૂરી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો ઊં સર્વપિતૃદેવભ્યય નમ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો આવા જ વિડીયો સાંભળવા માટે ધન્યવાદ